જરૂરી પણ છે, પરંતુ વરસાદી વાતાવરણમાં સતત વાદળછાયું માહોલ રહેતા લોકોમાં ડિપ્રેશન જેવા લક્ષણો કેળવાય છે, તેમજ ઉદાસીનપણું, નકારાત્મકતા, હતાશા જેવા લક્ષણો જણાઈ આવે છે. સાથે જ આવા માહોલમાં આત્મઘાતી પગલાં ભરવાના વિચારો ઉદાસીનતાને કારણે લોકોને વધુ આવતા હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે તેવું ડૉક્ટર તિલવાણીએ જણાવ્યું હતું. ત્યારે આવી સમસ્યાઓના નિવારણ માટે ડૉક્ટર તિલવાણી સાહેબના જણાવ્યા મુજબ કાઉન્સેલિંગ સેવા ઉપલબ્ધ છે, તેમજ સાયકોલોજિસ્ટ ક્લાસ 2ની સેવા પણ ઉપલબ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. વરસાદની સિઝનમાં વાદળછાયું વાતાવરણ હોય છે, એમાં ડિપ્રેશનના કેસો વધી જતા હોય છે, અને ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય માટે આંખોમાં તડકો જાય અને આંખોને તડકાનો ફાયદો મળે એ ખૂબ જરૂરી છે. આ બે મોસમમાં સતત 5-6 દિવસથી જો વાદળો છવાતા હોય તો વ્યક્તિ, અમુક લોકોને જેને ડિપ્રેશનને થવાના ચાન્સ હોય એવા લોકોને ડિપ્રેશન જેવા લક્ષણો આવે, ઉદાસીપણું આવે, નકારાત્મકતા આવે અને હતાશા આવી શકે છે, અને એવા કેસો હમણાં વધારે આવે છે. અને આવા મોસમમાં ઉદાસી અને મરવાના વિચારો એવા ઘણા લોકોને થતા હોય છે. એટલે કોઈને વીજળીનો ડર હોય છે, કોઈને કોરોનાનો ડર હોય છે, અને આ બધા ડર દૂર કરવા માટે આપણે કાઉન્સેલિંગની સેવા છે અવેલેબલ અહીંયા, અને એવા લોકો અમારી સુધી પહોંચતા નથી એ વાત હકીકત છે. કારણ કે એ લોકો એવું માને છે કે માનસિક આરોગ્ય હોસ્પિટલમાં આપણે જશું તો આપણા ઉપર લેબલ લાગી જશે. તો મારે આપના માધ્યમથી એ કહેવા માગું છું કે અમે અહીંયા કાઉન્સેલિંગ એટલે કે સલાહ સૂચનનું પણ કામગીરી કરી છે, અને સાયકોલોજિસ્ટ ક્લાસ 2ની સેવા પણ અહીંયા અવેલેબલ છે, અને જરૂરી નથી કે બધાને દવા આપવાની હોય.